હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું મગનું શાક બુધવાર હોય એટલે લગભગ દરેકના ઘરમાં મગનું શાક તો બનતું જ હોય છે તો એકવાર આ રીતે પણ બનાવજો ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે તો સૌથી પહેલાં મગનું શાક બનાવવા માટે આપણે અડધી નાની વાટકી જેટલા મગ લીધા છે આ ચાર મુઠ્ઠી જેટલા મગ છે એક મુઠ્ઠી મગ હોય એટલે એક વ્યક્તિને થઈ રહે તો એ પ્રમાણે માપ તમે સેટ કરી શકો છો હવે આ મગને એક કૂકરમાં લઈ લેશું અને બે વાર સાફ પાણીથી ધોઈ લેશું જેથી તેનો બધો કચરો દૂર થઈ જાય હવે મગને આપણે બાફવા માટે આમાં થોડું પાણી નાખીશું ઘણીવાર કેવું થાય કે મગ વધારે બફાઈ જાય મેસી થઈ જાય તો શાક બરોબર ના બને તો શું કરવાનું કે મગ બાફો કે મગની દાળ બાફો પાણી વધારે જ લેવાનું પાણી વધારે હશે એટલે મગ એકદમ સરસ બફાશે છૂટા છૂટા રહેશે અને તે એકદમ મેસી નહીં થાય તો એ વાતનું ધ્યાન રાખો આ ખાસ ટીપ્સ છે અને સાત પ્રમાણે આપણે અહીંયા મીઠું પણ નાખી દીધું છે તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ આપણે આને મીડિયમ ગેસ પર ચડવા દેશું બાફવામાં ખાસ ધ્યાન રાખવું પહેલાં મીડિયમ ગેસ પર પાંચ મિનિટ થવા દેવું અને પછી કુકરને બંધ કરી તેનું પ્રેશર આઉટ થાય ત્યાં સુધી તેને રહેવા દઉં જેથી તેને પ્રેશરમાં તે એકદમ સરસ બફાય છૂટા છૂટા રહે અને ખૂબ જ સરસ મગ તૈયાર થાય મગ સરસ બફાશે તો શાક પણ એકદમ સરસ બનશે તો તમે જુઓ કેટલા સરસ આપણા મગ બફાણા છે મગ એકદમ અંદર સુધી ચડી ગયા છે અને તે મેસી પણ નથી થયા એટલે શાક એકદમ સરસ બનશે ઘાટું નહીં બને ઓલું કેવું થાય કે દાળ તમે મગની બનાવી હોય ને તેવું ઘણીવાર થઈ જતું હોય છે તો એવું નહીં થાય એટલે એના પ્રેશરમાં તમારે પાંચ મિનિટ રહેવા દેવાનું હવે શાકનો વઘાર કરી લઈએ તો એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી તેને બરાબર રીતે ફૂટવા દઈએ રાઈ સરસ ફૂટી જાય એટલે થોડુંક લસણની કળીઓ નાખી દઈશું આ શાકમાં આપણે લીલા મરચાંનો યુઝ બિલકુલ નહીં કરીએ એટલે શાક એકદમ ટેસ્ટી બનશે અને લસણનો ફૂલ ટેસ્ટ આપીશું ત્યારબાદ આપણે થોડુંક લસણ આખું જીરું અને મીઠા લીમડાના પાન નાખ્યા છે એક ટમેટું નાખી દઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું જેથી કરી વઘાર આપણો ઉડી ના જાય એટલે કે તેલ આપણું ઉડીને બહાર ના આવે હવે ટમેટાને આપણે બરોબર મિક્સ કરી લઈએ થોડી વાર આને ચડવા દઈએ આ જ રીતે ત્યારબાદ આપણે આની અંદર એક ચમચી જેટલી લસણની ચટણી નાખીશું જેની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન પર જોવા મળશે અહીંયા આપણે લીલા મરચાંનો યુઝ બિલકુલ નહીં કરીએ કેમ કે લસણની ચટણીથી તમે આ શાક બનાવશો ને તો શાક બહુ જ સરસ લાગશે મારા મમ્મી છે ને હંમેશા આ જ રીતે શાક બનાવે છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો હવે લસણની ચટણીને આપણે મીડિયમ ગેસ રાખી થોડીવાર તેલમાં સાતરીશું લઈશું જ્યાં સુધી તેની સરસ સુગંધ આવવા લાગે આ રીતે સુગંધ આવવા લાગે એટલે મસાલા કરીશું તો મસાલામાં થોડુંક લાલ મરચું જેવું તમારે તીખાશ હોય તે પ્રમાણે લઈ શકો અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડી હળદર અને મીઠું નાખીશું મીઠું આપણે બાફામ નાખ્યું છે તો એ રીતે સાચવીને નાખવાનું હવે મસાલાને પણ થોડીવાર અડધીક મિનિટ આપણે આજ રીતે તેલમાં સાતરી લીધા છે હવે થોડુંક પાણી ઉમેરી દઈએ અને તેને બરાબર રીતે મિક્સ કરીશું જેમ જરૂર જણાશે તેમ આપણે પાણી ઉમેરતા જશું અને આને મિક્સ કરતા જશું મસાલો સરસ સંતરાઈ જાય તેની સુગંધ આવે ત્યાં સુધી તેને થવા દેવાનું તો અહીંયા મસાલાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે તો હજુ હું થોડું પાણી ઉમેરીશ તો બસ આ રીતનો આપણે રસો રાખીશું હવે આ રસાને એકવાર ઉકળવા દઈએ રસો આપણો એકદમ સરસ આ રીતે ઉકળી જાય એટલે આપણે આમાં બાફેલા જે મગ હતા તે ઉમેરી દઈશું ઘણા છે ને છાસિયા મગ પણ બનાવે છે છાશિયા મગ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે પણ પર્સનલી આ મગ મને વધારે પસંદ છે અને આ મગ વધારે ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો હવે આપણે એને બરાબર રીતે મિક્સ કરીશું હજુ થોડું આપણે એમાં પાણી ઉમેરીશું કેમ કે હજુ મગ ચડશે તો પાણીની જરૂર પડશે એટલે ટોટલ આપણે એક ગ્લાસ જેટલું પાણી લીધું છે એકવાર રસ આને ચાખી લેવું કંઈ પણ ઓછું લાગે તો અત્યારે ઉમેરી દેવાનું બસ બધું બરાબર છે તો ઢાંકી બે મિનિટ ચડવા દેશું તો અહીંયા લગભગ મારે બે મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં એકવાર આને મિક્સ પણ કર્યું હતું તો તમે જુઓ રસો ઘાટો થઈ ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે આમાં કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી ગેસને બંધ કરી દેશું તો ખૂબ જ સરસ આપણું રસાવાળું મગનું શાક બનીને તૈયાર છે ખાસ કરી આ મગનું શાક મને રોટલી સાથે ખાવાનું પસંદ છે તમે રોટલા ભાત કોઈપણની સાથે ખાઈ શકો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ બુધવારે તમે પણ એકવાર આ રીતે શાક જરૂરથી બનાવજો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમને રેસીપી કેવી લાગી ફરી મળીએ નવા જ વિડીયોની સાથે થેન્ક યુ ફોર વોચિંગ